નમસ્કાર મિત્રો હું છું નરેશ શુક્લ અને આપ સાંભળી રહ્યા છો ગ્રંથ પરિચય મિત્રો આજે મારે વાત કરવી છે એક નવોદિત વાર્તાકારની એ નવોદિત વાર્તાકાર મૂળ ચિત્રકાર છે અને ચિત્રમાં ચિત્ર જગતમાં એમનું નામ જાણીતું છે પણ એમનો આ પ્રવેશ પહેલાં વાર્તા સંગ્રહથી થઈ રહ્યો છે વાર્તા સંગ્રહનું નામ છે ગુમસુદા સરનામું અને એના લેખિકા છે રૂબી જાગૃત આકર્ષક ટાઇટલ અને સરસ મજાની છપા છપાઈથી આ પુસ્તક પહેલી જ નજરે ગમી જાય એવું છે એ રૂબી જાગૃતના પુસ્તકને અથવા તો એમની વાર્તાઓને ખાસ તો વાર્તાઓની વાત કરીએ તો વાર્તાઓને એમના જે ચિત્રકારપણું છે એનો ખાસો લાભ મળ્યો છે અને આ બહુ સ્વાભાવિક છે મિત્રો ક્યારેક ક્યારેક હું મારા વિદ્યાર્થીઓને આ વાત પણ કહેતો હોઉં છું કે વિષયો આ રીતે મળે જો કે આ વિષય ઉપર પૂર્વે જિજ્ઞેશ બ્રહ્મભટ્ટે કામ કરેલું છે કે ચિત્રકાર હોવાથી સાહિત્યકારને કઈ રીતે ફાયદો મળે છે જો સાહિત્યકાર પોતે ચિત્રકાર હોય તો આપણે ત્યાં ગુલામ મોહમ્મદ શેખ એનું બહુ જ જાણીતું ઉદાહરણ છે બીજા પણ છે પણ વાત ફંટાઈ ના જાય એટલે કહું કે રૂબી જાગૃતને પોતે ચિત્રકાર હોવાનો ફાયદો એની જે દ્રષ્ટિ હોય છે એનો ફાયદો આ વાર્તાઓને મળ્યો છે સરસ મજાનું મેં કીધું એમ અર્થપૂર્ણ ટાઇટલ છે સંવેદનો અને રજૂઆતની તાજગી ઉડીને આંખે વળગે એવી છે એકદમ સરળ અને કશીએ યુક્તિ પ્રયુક્તિઓનો આશ્રય લીધા વિના મોટાભાગે વાર્તાલાપ જેવી અનુભવાતી આ વાર્તાઓ એક અર્થમાં ઘટનાઓ છે હા દરેક વાતનો અંત ચોટદાર વાચકના ચિત્તને વિચાર તો કરી મૂકે એવો પ્રમાણમાં એક જ પરિમાણમાં વિલસતું આલેખન સંવેદનના આછા સંઘર્ષને બાદ કરતા ખાસ કશા તીવ્ર સંઘર્ષમાં ક્યારેય નહીં જતું આલેખન અને ભાષા એકદમ નવી પેઢીની બોલચાલની ખાસ કશાય અલંકરણો વિનાની છતાં તાજગી સફળ લાગે એવી છે અને એટલે આ વાર્તાઓ મને ખાસ રસ પડ્યો મિત્રો મેં જ્યારે કીધું કે ઘટનાઓ છે આ ઘટના અને વાર્તાઓમાં તફાવત હોય છે એના જે હું વિવેચન અને સિદ્ધાંતના વિડીયો મૂકું છું જેને રસ હોય એને એમાં જઈ અને જોઈ શકાય કે રૂપાંતરણ કેટલું મહત્ત્વનું હોય છે ખેર અહીંયા ફરી પાછો મૂળ વાત પર આવું પહેલી નજરે જ જે પકડાય છે તે એમનું વિશ્વ અને એનું કારણ છે લેખિકાનું ખુલ્લું મન એ મન સંવેદનાઓ શોધે છે સતત તત્પર રહે છે કે કશું ક્લિક થઈ જાય એમણે પોતે જ નિવેદનમાં લખ્યું છે તેમ આસપાસના વાતાવરણમાંથી જ આ વાર્તાઓ મળી છે ભાતીગળ પાત્રો ભાતીગળ વિષયો બદલાતા સમાજની સહજ રીતે બદલાતી સમજને પણ સહજથી સહજ રીતે પરોતા ગયા છે આ ચિત્રકાર એમણે ચિત્રકાર હોવાથી સ્વાભાવિક જ રંગ રેખાઓને જેમ નિર્બંધ બનીને વહેવા દેવાનો ભાવ કેળવો છે ચિત્રકાર ત્યારે જ આગવી શૈલી જન્માવી શકે જ્યારે મન અને રેખાનો બાંધા વિના સહજ રીતે વિહાર કરવાનો અવસર આપે રૂબી જાગૃતે ચિત્રમાં કેળવેલી એ સજ્જતા અહીં વાર્તા કથનમાં ખપમાં લીધી છે એમને ખબર છે કે કયા રંગથી ઊંડાણ અને કઈ રેખાથી લઈ સાધી શકાય આ આવડત આ રચનાઓને આગવી મુદ્રા આપે છે એક બે ઉદાહરણ આપીશ રચનાનું નામ છે ઈમેલ અનસેન્ડ આરંભે જ પરિચય આપી દીધો આ યુગલનો સમીપ સાથે અની અનામિકાએ પ્રેમરગ્ન કરેલા ત્યારે જ લોકો તો કહેતા કે તમે બંને ખૂબ એકબીજાથી જુદા છો જીવનમાં કોઈ કોમન શોખ નથી અનામિતા સ્થિર ખંતિલી થોડી ઓલ્ડ સ્કૂલ ટાઈપ કશુંક નવું નવું આપવામાં એને ડર વાંધો સંકોચ અને અણગમો પણ ખરો જ્યારે સમીપ દર અઠવાડિયે નવી આદતો નવા લોકોને નવી રીતભાત અપનાવે ધસમસતા પૂરની જેમ આગળ વધવામાં માને આ જો શરૂઆત છે જુઓ આમાં ભાષાના કોઈ લેયરો કે એની કોઈ જરૂર નથી એ સીધા કથનથી વાત કરે છે આ રીતે સીધું જ પાથીએ પાડતા તેલની જેમ ચાલતી કથન પ્રયુક્તિ કશું નવી નથી પણ જે ફ્રેશનેસ અનુભવાય છે તે બંને વચ્ચેના સંવેદનોમાં આવેલ આધુનિક યુગલોના આઘાત પ્રત્યાઘાતોનું આલેખન અનામિકાને અકળામણ છે ઘણીવાર દૂર દૂર થઈ જવાના વિચારો પણ એને આવે છે પણ એનું પરંપરાગત વિચાર તો મન એમ નથી કરવા દેતું છેવટે અંતર ઊભું કરવા નવતર સંયોગો ઊભા થયા એક બાજુ વિચારતા હતા કે અંતર કંઈક કરવું તો પડશે આ આનો નિવેડો તો લાવવો પડશે અને એ જ સમયે એક અવસર ઊભો થયો વિદેશમાં અભ્યાસ અર્થે જવાનો પ્લાન વિચાર્યો પણ વચ્ચે આવી નિયતિ આ નિયતિ કોઈ પાત્ર નથી પેલી નિયતિ જે ઉપરવાળો ઘડે છે એ ઘેરો અને આઘાતજનક અંત તમને વાંચવા મજબૂ મજબૂર કરી મૂકે એવું આ લેખન છે આ કથાનક કંઈ નવું નથી અંત પણ નવો નથી પણ જે છે એ નવી રીતે થયેલી રજૂઆત છે એ જ રીતે હી ઇઝ બેટર ધેન મી આન્ટી રિલેક્સ રહેજો કપૂરની ગંધ કાદંબરી પ્રિયમવદા કાલે મળીએ લીલા દોરાની બાધા સરસ્વતીની સાડી હા મેં ઉલ્ટા જેવી રચનાઓમાં આલેખાયેલ સંવેદનાના રંગો બદલાયેલા અનુભવાય છે આ પ્રકારની વાર્તાઓ વાંચીને અનુભવાય છે કે આ સદીના બીજા દાયકા પછી ગુજરાતી વાર્તામાં કંઈક નવો બદલાવ આવી રહ્યો છે હા હજી પરિણામો પરિમાણોનો અભાવ અને જલ્દી પૂરું કરવાની તીવ્રતા લાવેલી આ વાર્તાઓમાં આ વાર્તાઓમાં ઠેરાવને આવતો રોકે છે એ જેટલી ઝડપથી ચિત્તને ઝબકારે છે એટલી જ ઝડપથી ઓસરી પણ જાય છે આ નવતર અનુભવ પણ આ જ સમયની પેદાશ છે એવું જરૂર કહી શકાય આ પ્રકારનું મંથન જ કદાચ નવું સર્જી આપશે એટલે આવા નવા નવા વાર્તાકારો નવી નવી સંવેદનાઓ બદલાઈ રહેલું આપણા સૌનું જીવન અને આપણું માનસ ધીમે ધીમે આ સાહિત્ય કળામાં ખાસ કરીને આવા લઘુ સ્વરૂપોની રચનાઓમાં આ લેખાવાનું શરૂ થઈ ગયું છે જેને પરંપરા સાથે અનુસંધાન પણ છે અનુવાદ અનુઆધુનિક ગાળો કહેવાય છે આધુનિકેતર ગાળો હું જેને કહું છું એ પણ એમાં નવું કંતાવાનું શરૂ થઈ ગયું છે એટલે આપણને પૂરી શ્રદ્ધા બેસે છે રૂબી જાગૃતને એમના વાર્તા સંગ્રહ ગુમસુદા સરનામા સાથે આવકારું છું અને અપેક્ષા રાખું કે બહુ ઝડપથી નવી નવી વાર્તાઓ આપો અને વધારે ઊંડાણભરી વાર્તાઓ અમને મળતી રહે એવી શુભેચ્છાઓ ધન્યવાદ